સૌરાષ્ટ્ર મહોરમ પર્વ નિમિત્તે ગામે ગામ જુલુસ નીકળ્યા હતા તેમજ મોડી રાત્રે તાજિયાને ઠંડા કરવા મહિલાઓએ રસ્તા પર પાણી રેડ્યા હતા તાજિયાના જુલુસમાં કોમી એકતાના દર્શન થયા હતા સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં મહોરમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉપલેટામાં મુસ્લિમ સમાજ દ્વારા નાના મોટા 50 જેટલા તાજિયા પડવા આવ્યા હતા તાજિયાનું ધારાસભ્ય લલિત વસોયા નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા નગર સેવક રિયાઝભાઈ દિગોરા દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું મુસ્લિમ સમાજ આ તહેવાર શહીદે કરબલાની યાદમાં મુસ્લિમની યાદમાં તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર અમે ઘણા વર્ષોની પરંપરા મુજબ ચલાવી રહ્યા છીએ ગઈકાલે જ્યારે નવમીના દિવસે બધા તાજિયાઓ પડમાં આવેલા હતા અને આજે દસમીના દિવસે દરબારગઢ ચોક થઈ પંચાયત વિસ્તારે જ્યારે છેલ્લે ધોરાજી ઝાપા બહાર ઉસેડી ચોકમાં તાજિયાનું ભવ્ય જુલુસ કાઢવામાં આવેલું હતું તેમાં 40 થી 45 જેટલા નાની મોટી કમિટીઓ અને ગ્રુપ દ્વારા અવનવી ડિઝાઇનના તાજિયાઓ બનાવવામાં આવેલા હતા અને આમાં ઠેક ઠેકાણે જ્યાં તાજિયાવાળાઓ માટે મ્યાજ તથા શરબતનું આયોજન કરવામાં આવેલ હતું જ્યારે વડીયામાં મહોરમ નિમિત્તે તાજિયાનું હિન્દુ આગેવાનોએ સ્વાગત કરીને હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાનું પ્રતિક રૂપે બંનેના તહેવારોની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી બીજી તરફ સામે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ હિન્દુ સમાજના તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વડીયાના પેલેસ રોડ કા રાજા તરીકે ઓળખાતા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ હિન્દુ સમાજના લોકોએ આયોજન કરેલું હતું અને ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી આજે હિજરી 1440માં ની અંદર ઇમામ હસન રઝિયલ્લાહ તઆલા અમારે કરબલાના જંગની અંદર જે શહીદ થઈ ગયા એને આજે 1378 વર્ષ થયા છે અને હજી એના નામની અમે એમ કે આસ્થા સાથે અમારો તહેવાર ઉજવીએ છીએ અને અહીંયા વડીયા ગામની અંદર મારા સરપંચ શ્રી ચંબરો કોમરના પ્રમુખ બ્રહ્મ સમાજના પ્રમુખ અન્ય આગેવાનો મિત્રો પત્રકારો ભાઈઓ બહેનો જે છે એને સારી રીતે અમને સહકાર સપોર્ટ આપ્યો છે અને અમારો તહેવાર અમે રાજી ખુશીથી બહુ આનંદ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છીએ અમે વડિયાની અંદર દરેક ભાઈઓ શાંતિથી દરેક તહેવારો ઉજવીએ છીએ તેની અંદર હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે આજે અમે ચેમ્બર ઓફ કોમર્સ બ્રહ્મ સમાજ અને વડિયા ગ્રામ પંચાયત વતી આ તહેવારને નિમિત્તે અમે તાજિયાનું સ્વાગત કર્યું એના આગેવાનોનું સન્માન કર્યું અને અમે ભાઈચારાથી દરેક વ્યક્તિઓ રહીએ છીએ અને આ રીતે જ રહીએ એવી મારી શુભ ભાવના સંતરામપુરમાં યા હુસેનના નારા સાથે મહોરમ પર્વની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલા આ તાજિયામાં ભારત દેશના રાષ્ટ્રીય ધ્વજના 3 રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નગરમાં વિવિધ માર્ગો ઉપર પસાર થતા તમામ ધર્મના લોકોએ આ મહોરમના તાજિયાના દીદાર દર્શનનો લાવો લીધો ઇમામે હસન હુસેનની શહીદ અને કરબલાની યાદમાં વર્ષોથી અમે તાજિયાનો જુલુસ વર્ષોથી કાઢીએ છીએ અને કાઢતા રહીશું આમાં તમામ ધર્મના લોકો મન્નતો બાધા લઈને આવે છે અને તમામ લોકોની બાધા અહીંયા પૂરી થાય છે સંતરામપુર શહેરમાં એકતાથી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ જુલુસમાં અમને સંતરામપુર તાલુકા અને મહીસાગર જિલ્લા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પૂરો સાથ સહકાર આપ્યો હતો તેથી સંતરામપુર હુસેન કમિટી એન્ડ સાની રૂપાઈ કમિટી તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર કરવામાં આવ્યો હતો ઇમામે હસન હુસેન શહીદે કરબલાની યાદોમાં અમે વર્ષોથી આ જુલુસ કાઢીએ છીએ અને કાઢતા રહેશું તા કયામત તક તે બદલ અમે સંતરામપુર સાની રૂપાઈ કમિટી એન્ડ હુસેન કમિટીવાળા સાથ સહકાર બદલ સંતરામપુર જિલ્લાના તાલુકા મહીસાગરના પોલીસ સ્ટાફે સાત સાકાર બદલ અમને ખૂબ ખૂબ આભાર એમનો અને ભોઈ સમાજ મચ્છી બજારવાળા એ લોકોએ જે અમારું રાત્રે નવમીને રાત્રે જુલુસ નીકળેલું તે બદલ અમારું ખૂબ ખૂબ આભાર સાબત કરેલું છે તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જ્યારે વઢવાણમાં તાજિયાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તાજિયાની ઉજવણીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ અને હિન્દુ બંને જોડાયા હતા અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા તાજિયાની પૂર્વ સાંજે સુરેન્દ્રનગર યુસુફ મિયા બાપુ લીમડી DYSP પ્રદીપસિંહ જાડેજા સિકંદરભાઈ ખોખર અને સુરેન્દ્રનગરની જનતાએ તાજિયાના દર્શન કર્યા હતા
તથા લીંબડીમાં ઇમામ હુસેન એ વોરેલી શહાદતની યાદમાં તાજિયા જુલુસ કઢાયું હતું. આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો તો ખરા, પણ હિન્દુ સમાજના લોકોએ ભાગ લઈ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ જુલુસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ તલવાર, છરા, ટ્યુબલાઇટ તેમજ આગના અલગ અલગ પ્રકારના કરતબો રજૂ કર્યા હતા, જેને નિહાળવા લીંબડીની જનતા ઉમટી પડી હતી. બીજી તરફ હિન્દુ મુસ્લિમ દ્વારા પાણી, શરબત તેમજ અલગ અલગ પ્રકારની નિયાઝના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. કેશોદમાં ફકીર યંગ મજૂર કમિટી દ્વારા કેશોદ શહેર મુસ્લિમ સમાજ માટે આમ નિયાઝ હુસેનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અઝહરી મીર કમિટી ગ્રુપ, સંજરી ગ્રુપ, હુસેની કમિટી, કાદરી ગ્રુપ, આમ ફકીર યંગ મજૂર કમિટી સહિત કેશોદના યુવા મિત્રો દ્વારા એકતા સાથે સાથે શહીદો પ્રત્યે પ્રેમનું અનન્ય ઉદાહરણ પૂરું પાડી બાળકોને નાસ્તો, શરબત, કોલ્ડ ડ્રિંક્સ, દૂધ આપી નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારે અહીંયા ન્યાજનો પ્રોગ્રામ થાય છે, હિન્દુ મુસ્લિમ એકતા સાથે મળીને કરીએ છીએ. કેશોદ તાલુકામાંથી બધા મુસલમાન આવે છે અને હિન્દુ મુસ્લિમ એકતાથી આ પ્રોગ્રામ કરીએ છીએ. 10 દિવસનો આ પ્રોગ્રામ હોય છે ઇમામ હુસેનનો. જામકંડોરના ખાતે પણ હજરત ઇમામ હુસેન સાહેબની યાદમાં વિવિધતાસભર કલાત્મક તાજિયા સાથેનું શાનદાર જુલુસ કાઢી મોહરમ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. મોહરમ શરીફની શાનદાર ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ બિરાદરો દ્વારા ગત 10 દિવસ દરમિયાન મૌલાન ઇકબાલ મિયા, હલીમ મિયા, કાજી તથા મૌલાના યાસિન બાપુ, ગફાર શાહ મદાર દ્વારા શાનદાર તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંતે હજરત ગેબન શાહ પીરની દરગાહ શરીફના સ્થળે તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ નિમિત્તે સૌથી વધારે તાજિયા માતમ પર આવેલ આ તકે પોલીસકર્મી જીઆરડીના કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દામનગર શહેરમાં યા હુસેનના નાદ સાથે કરબલાના શહાદતોનું જુલુસ શહેરભરમાં ફર્યું હતું. હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર ચા, શરબતના સ્ટોલની સેવા યોજવામાં આવી હતી અને શહેરભરમાંથી દરેક સમાજે હાજરી આપી અને કોમી એકતાનું અદ્ભુત દર્શન કરાવ્યા હતા. લાઠીમાં પણ શહાદતોની યાદમાં તાજિયા રમવામાં આવ્યા હતા. આ અદ્ભુત નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મુખ્ય ઉદ્દેશ એ છે કે કરબલાના મેદાનની અંદર જે 72 શહીદોએ શહાદત આપી હતી, એ આ 10મી મોહરમ નદી એ અમે ઉજવી છીએ અને એના કરબલાની યાદમાં આ અમે મનાવી છીએ અને ભાઈચારા એકતાની રૂપે અને ભાઈચારો રહીએ એ રીતે અમે આ અમારું કાર્ય કરીએ છીએ. સેલવાસમાં પણ હુસેની તાજિયા સમિતિ દ્વારા તાજિયા જુલુસ નીકળ્યા હતા. 22 ફલિયાથી શરૂ થયેલ તાજિયા અંતે જામા મસ્જિદે પૂર્ણ થયા હતા. આ તકે વિવિધ જગ્યાએ પાણી, શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. કે લોગ આતે હૈ, હર કોમ કે લોગ આતે હૈ, અપની અપની મન્નતે રખતે હૈ, અપની મુરાદે ભી ભર કે જાતે હૈ, ઓર ઇમામ હુસૈન અપને રહમ કરમ સે અપને નાના જાન કે સદકે મેં સબકી દુઆએ કબૂલ ભી કરતે હૈ, અલ્લાહ ઉનકી ઝોલિયો કો પૂરા કરતા હૈ. ઓર દૂસરી બાત યે હૈ કે તાજિયા શરીફ નિકાલ કર, જુલુસ હુસૈની નિકાલ કર, હમ દુનિયા વાલે કો મેસેજ દેના ચાહતે હૈ કે ઇમામ હુસૈન કી મોહબ્બત અપને દિલ મેં પૈદા કરો, ઓર ઇમામ હુસૈન ને જો રાસ્તા સબકો દિખાયા હૈ, સબકો જો બતાયા હૈ, એક ઓર નેક હોકર રહેને કા જો સલીકા બતાયા હૈ, ઉસ રાસ્તે કો ઇખ્તિયાર કરો. શિનોર તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસેનની શહાદતની યાદમાં મોહરમ પર્વને ભારે સાદગીપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો હતો, જેમાં ઘણા યુવાનોએ અંગ કસરતના વિવિધ કરતબો કરીને સ્થાનિક લોકોને અચંબિત કરી દીધા હતા. જ્યારે ઓખામાં કલાત્મક તાજિયા ગાંધીનગરી ભૂગા ખાતે પણમાં આવ્યા હતા. તાજિયા ઠંડા થતાની સાથે મોહરમના તહેવારની પૂર્ણાહુતિ થઈ હતી. ઓખામાં ભાઈચારાના માહોલ વચ્ચે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આજે મોહરમ અમારે 9 અને 10 મોહરમ જે મનાવવામાં આવે છે તે અમારે ઇમામ હુસેન પાક, તેના ખાનદાન મુબારક તેમજ તેના જાનેસરો સાથીદારો અને જે કરબલાના મેદાનમાં હક્કો બાતિલની લડાઈમાં જે જંગ થઈ હતી, હકીકતમાં એ જંગ ન્યાય અને અન્યાયની હતી. અને જુલમી ગમે એવો જુલમ કરનાર હોય તેની સામે વગર હથિયારે કેમ લડવું, જાન દઈને પણ જીત હાસિલ કરવી, એ અમારા ઇમામ હુસેન એના સાથીદારો એને કરબલામાં એના કુટુંબ કબીલાએ કરીને બતાવી દીધું છે. અને એ આ જુલમ કરનાર યજીદ હતો, યજીદનું નામનું નિશાન મટી ગયું અને ઇમામ હુસેન એના જાન જાનસીરોનું કાયમ નામ રહેશે, રોશન રહેવાનું છે. કારણ
કે એ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશનો અમલ તમામ દરેક લોકોએ કરવાનું છે. જેમ કે તમામ મુસલમાનોએ એ જે સબક આપ્યો છે, સબક ભૂલવાનો નથી. આજના દોરમાં ભલે જેવી જેવી રીતે માણસોમાં પોતાનો મોહરમ ઉજવે છે, ઉજવતા રહે છે, પણ મારું કહેવાનું એ છે કે ઇમામ હુસેન જે ઉપદેશ આપી ગયા છે, જે કહી ગયા છે તમામ દરેક માનવ જાતિ માટે કઈ રીતના દુનિયામાં રહેવાનું અને કઈ રીતે એનું પાલન કરવાનું, એ ખાસ કરીને કહી ગયા છે.